કેટલા વર્ષો વીતી ગયા આ રસ્તા પર આવ્યા ને, કઈક પોતીકું લાગી રહ્યું છે તો કઈક અજાણ્યું, કઈક જૂનું લાગી રહ્યું છે તો કઈક નવું. ગરીબીમાં ગરકાવ એક પરિવારના મોટા દીકરાથી દેશની સરહદના પ્રહારી સુધીની આ મજલમાં ધોલડ્યા છે. ગરીબી સામે, લાચારી સામે આજે પણ આ પરિસ્થિતિ યાદ કરું છું તો આંખ સામે ધુમ્મસ છવાઈ જાય છે. परिस्थिति क्यों तंग है, क्यों जीना एक जंग है, हर चीज के क्यों लाले हैं, क्यों दूर ये निवाले हैं, क्यों सर पे कोई छत नहीं, हर रोज क्यों आफत नहीं, क्यों तन ये वस्त्रहीन है, क्यों दशकों से हम दीन हैं, क्यों अपना ये नसीब है, क्यों अपना ये नसीब है, क्यों आज भी गरीब है. आवाज छे एक युद्ध नहीं, एक एवा महायुद्ध नहीं जे सरहदों पर नहीं, ગુજરાતની ધરતી પર શરૂ થયું છે. પણ એ પહેલા એક ગંભીર વાત કહેવાની છે. વિશ્વ બેંકના અનુમાન અનુસાર ભારત 45 કરોડ ગરીબોનું ઘર છે. એટલે કે ભારતની કુલ વસ્તીના 42% લોકો આજે પણ વૈશ્વિક ગરીબી રેખાની નીચે જીવે છે. આવા જ કેટલાક પ્રશ્નોનું તોફાન ફૂંકાતું હશે મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિના દિલો દિમાગમાં દરરોજ, કારણ કે હું પોતે પણ આવા જ એક પરિવારમાં જન્મ્યો છું. પરંતુ આ વખતે પરિસ્થિતિ કઈ જુદી જ દેખાઈ રહી છે, કારણ કે આ પરિસ્થિતિમાં ગરીબી વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે તૈયાર થઈ ગયું છે ગુજરાત, જેનો કમાન્ડર છે એક સામાન્ય માણસ, અ કોમન મેન, જેણે મનમાં નિશ્ચય કરી લીધો છે કે તે આ યુદ્ધ જીતીને જ રહેશે. અને આ યુદ્ધ છે શોષણ વિરુદ્ધ, વચેટિયાઓ વિરુદ્ધ, 60 વર્ષોથી ચાલી રહેલી અંધાધૂંધી વિરુદ્ધ. આ એક મહાયુદ્ધ છે મજબૂરી અને વિવશતા વિરુદ્ધ. લડાઈ છે ગરીબી સામે. ગરીબ કલ્યાણ મેળો